વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધાય? આજનો આપણો વિષય છે સામાન્ય જ્ઞાન. દરેક જણ પાસે આવી સ્વાધ્યાય પોથી હશે, જે દરેક જણ ખોલશે, મારી સાથે પાઠની સમજૂતી મેળવશે અને એના જવાબો લખશે. પાઠ એક શું છે? ઔષધીય પાન. ઘણા બધા પાન એવા હોય છે જેનો આપણે ઔષધ તરીકે ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે તમને શરદી થઈ હોય ત્યારે મમ્મી તમને તુલસીના પાનનો રસ આપે છે, બહુ ઉધરસ આવતી હોય તો અરડુસીના પાનનો રસ પણ આપે છે. એવી રીતે ઘણી બધી વનસ્પતિ છે એના પાન આપણે ઔષધ તરીકે ઉપયોગી હોય છે. ઘણી વનસ્પતિના પાન જુદા જુદા રોગોના ઉપચારમાં ઉપયોગી છે. અહીં કેટલીક વનસ્પતિના પાનના ચિત્રો તેમના ઉપયોગની સાથે આપેલા છે. દરેક પાન જે વનસ્પતિનું છે તે વનસ્પતિનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખવાનું છે. આ તમને અહીંયા બધા કાઉન્ટ્સ આપેલા છે. હવે દરેક જણ ધ્યાનથી સાંભળતા જશે અને મારી સાથે તમારા જવાબો લખતા જશે. એમાં પહેલું, તેના પાન દમના ઉપચારમાં મદદરૂપ છે, સરગવો. બીજું, તેના પાન દાંતના દુખાવાના ઉપચારમાં ઉપયોગી છે, કાજુ. ત્રીજું, તેના પાન કૃમિ મટાડવામાં ઉપયોગી છે, નાગરવેલ. નાગરવેલના પાન તો બધાએ ખાધા હશે. આપણે પેલા મુખવાસમાં મીઠું પાન ખાઈએ છીએ ને, એ નાગરવેલનું પાન. ચોથું, તેના પાન રતાંતરાપણા રોગના ઇલાજમાં મદદરૂપ છે, આંબો. પાંચમું, તેના પાન સંધિવાના દુખાવામાં ઉપયોગી છે, તલ. છઠ્ઠું, તેના પાન ઉધરસ અને મરડાની સારવારમાં ઉપયોગી છે, કારેલા. સાતમું, તેના પાન ગાલ પચોડાના રોગના ઉપચારમાં ઉપયોગી છે, રાઈ. આઠમું, તેના પાન કાનના ચેપી રોગની સારવાર માટે ઉપયોગી છે, ગલગોટો. નવમું, તેના પાન સ્મરણ શક્તિમાં વધારો કરવામાં ઉપયોગી છે, બ્રાહ્મી. ચાલો ફરીથી એકવાર જવાબ બોલું છું, સાથે સાથે જોતા જશો. તમે સાચું લખ્યું છે ને, પહેલામાં સરગવો, બીજામાં કાજુ, ત્રીજામાં નાગરવેલ, ચોથામાં આંબો, પાંચમામાં તલ, છઠ્ઠામાં કારેલા, સાતમામાં રાઈ, આઠમામાં ગલગોટો, નવમામાં બ્રાહ્મી. ચાલો લખી લીધું દરેકે. હવે પેજ ફેરવશે, એમાં છે પાઠ બે, કેટલાક યંત્રો અને ઉપકરણો. અહીં કેટલાક આધુનિક યંત્રો અને ઉપકરણોના ચિત્રો તેમના ઉપયોગ સાથે આપેલા છે. દરેક ચિત્ર ઓળખી યંત્ર કે ઉપકરણનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખવાનું છે. ચલો અહીંયા તમને કાઉન્ટ્સ આપેલા છે, બરાબર. હવે આ વાંચવાનું છે, એના ઉપયોગો અને નીચે એના નામ લખવાના છે. સાથે સાથે મારી સાથે દરેક જણ લખતા જશે અને જોતા જશે. એમાં પહેલું, તે એક પ્રકારનું એન્ટેના છે, તે રેડિયો, ટીવી વગેરેના સંકેતો પહોંચાડે કે મેળવે છે. શું આવશે? ડીશ એન્ટેના. બીજું, તે વીજળી ઉત્પન્ન કરવા ઉપયોગી છે, જનરેટર. લાઇટો જાય ત્યારે મોટી દવાખાનું કે કોઈ મોટી કંપનીને હોય ત્યાં આવી રીતે જનરેટર હોય છે, જે જનરેટર ચાલુ કરીને લાઇટ જાય ત્યારે પણ આપણને પાવર સપ્લાય પૂરો પાડે છે. ત્રીજું, તે જમીનમાં વિશાળ ખોદકામ કરવા, ઊંડા ખાડા કરવા કે નહેર બનાવવામાં ઉપયોગી છે, ડિગર, જેસીબી. ચોથું, તે ખૂબ ઊંચા તાપમાનવાળી જ્યોત ઉત્પન્ન કરી ધાતુઓના ટુકડા સાંધવામાં ઉપયોગી છે, વેલ્ડિંગ ટોર્ચ. તમે ઘણીવાર જોયું હશે કોઈ કારખાનામાં ત્યાં વેલ્ડિંગ થતું હોય. પાંચમું, તે મકાનોમાં વ્યક્તિઓને એક માળથી બીજા માળે ઉપર નીચે લાવવા લઈ જવા ઉપયોગી છે. શું આવશે? લિફ્ટ. લિફ્ટમાં તો બધા બેઠા જ હશો. એના પછી છઠ્ઠું, તે ચક્કી ચૂનો બનાવવા કે સિમેન્ટ, રેતી અને કપચીનું મિશ્રણ કરી કોન્ક્રીટ બનાવવામાં ઉપયોગી છે. તમે જોયું હશે ધાબું ભરાતું હોય
ત્યારે આ જે છે મશીન એની અંદર સિમેન્ટ, રેતી, કપચી, પાણી બધું નાખે છે. એટલે આ મશીનને શું કહેવાય, કોંક્રીટ મિક્સર, બધું મિક્સ કરે. એના પછી સાતમું, તે કોઈ પણ અવાજ કે સંગીતને ટેપ કરી તેના મૂળ સ્વરૂપમાં સાંભળવામાં ઉપયોગી છે, હાઈફાઈ ઉપકરણ. એના પછી આઠમું, તે વાદળોની રચનાના ચિત્રો તથા અન્ય માહિતી મોકલી હવામાનની સ્થિતિની આગાહી કરવામાં મદદરૂપ થાય છે. શું આવશે? હવામાન ઉપગ્રહ. તમે જોયું હશે પેલું પિક્ચર, એમાં આવે છે, આ મિશન મંગલ પિક્ચરમાં આવે છે, આવી રીતે ઉપગ્રહ છોડવામાં આવે છે. એ આવું જ હોય છે, તમે જોયું હોય તો દરેક જણાએ. ચલો એના પછી નવમું, તે લેખિત માહિતી એટલે કે દસ્તાવેજની આબેહૂબ નકલ કરી અન્ય સ્થળે પહોંચાડવામાં ઉપયોગી છે, ફેક્સ મશીન. તે કોઈ પણ ઓડિયો કે વિડીયો સિસ્ટમ દ્વારા ઉત્પન્ન થયેલા અવાજને કોઈ પણ ખલેલ વગર સાંભળવામાં ઉપયોગી છે, હેડફોન. અગિયાર, તે દૂરની વસ્તુઓ જોવા માટે ઉપયોગી છે, દૂરબીન. બારમું, દૂરથી આવી રહેલા વિમાનને ઓળખવા તથા તેની દિશા જાણવા પણ ઉપયોગી છે, રડાર. તેરમું, તે નરી આંખે ન જોઈ શકાય તેવી સૂક્ષ્મ વસ્તુઓ જોવામાં ઉપયોગી છે, સૂક્ષ્મદર્શક યંત્ર. ચૌદમું, તે તારાઓ, ગ્રહો જેવી દૂરની વસ્તુઓના અવલોકન માટે ઉપયોગી છે, ટેલિસ્કોપ. ચલો દરેક જણાએ ચિત્ર અને એના ઉપયોગો જોયા. હું ફરીથી એકવાર બોલું છું, દરેક જણ ધ્યાન આપશે અને સાચા જવાબ ન લખ્યા હોય અથવા તો રહી ગયું હોય તો લખી નાખશે. પહેલું ડીસ એન્ટિના, બીજું જનરેટર, ત્રીજું ડિગર, ચોથું વેલ્ડિંગ ટોર્ચ, પાંચમું લિફ્ટ, છઠ્ઠું કોંક્રીટ મિક્સર, સાતમું હાઈફાઈ ઉપકરણ, આઠમું હવામાન ઉપગ્રહ, નવમું ફેક્સ મશીન, દસમું હેડફોન, અગિયારમું દૂરબીન, બારમું રડાર, તેરમું સૂક્ષ્મદર્શક યંત્ર અને ચૌદમું ટેલિસ્કોપ. દરેક જણાએ પાઠ એક અને બે મારી સાથે પૂરી લીધા. હવે આજનું હોમવર્ક છે, તમારે આવી પ્રોજેક્ટ બુક પણ હશે, છે ને બધા પાસે? એટલે આજનું હોમવર્કમાં તમારે પ્રોજેક્ટ બુકમાં એક એટલે કે ચિત્ર વર્ણન, આના વાક્યો લખવાના છે. પછી બીજું વિભાજ્યતા, એટલે આ પૂરવાનું છે અને આમાં ચિત્ર ચોંટાડવાના છે. ચલો આજનું હોમવર્ક પેજ નંબર 3, 4 અને 5 સુધી તમારે પ્રોજેક્ટ બુકમાં કરવાનું રહેશે. આવતા પિરિયડમાં આગળ ભણીશું. બાય બાય.